માંડવી સ્વામિનારાયણ મંદિરે શ્રી સહજાનંદ સુવર્ણ સુખસૈયા મહોત્સવમાં કોડાઈ સ્વામિનારાયણ ગુરુકુળના વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમમાં સૌના મન જીતી લીધા. સદીઓ જૂની પરંપરા સ્વામિનારાયણ સંપ્રદાય કળિયુગમાં પણ ટકાવી રાખી છે. માંડવી સ્વામિનારાયણ મંદિરે શ્રી સહજાનંદ સુવર્ણ સુખસૈયા મહોત્સવમાં કોડાઈ સ્વામિનારાયણ ગુરુકુળના વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમમાં સૌના મન જીતી લીધા હતા. માંડવી શહેર ખાતે આવેલા નૂતન સ્વામિનારાયણ મંદિરે શ્રી સહજાનંદ સુવર્ણ સુખસૈયા મહોત્સવમાં કોડાઈ સ્વામિનારાયણ ગુરુકુળના બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યા હતા. શ્રી કૃષ્ણ જીવન સ્વામીએ ગુરુકુળ પરંપરાને ગુરુકુળમાં થતી શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને ગૌધનને બચાવવાના થતા પ્રયાસ તેમજ ભારતીય સંસ્કૃતિથી અપાતા શિક્ષણ વિશે માહિતગાર કરેલ હતું. વિદ્યાર્થીઓએ કર્તબોથી સૌ હરિભક્તોના મન જીતી લીધા હતા. કેમેરામેન આરિફ ખલીફા સાથે સ્ટોરીબાય પરેશ જોશી, માંડવી, કચ્છ. શ્રી સ્વામિનારાયણ મંદિર માંડવી આયોજિત શ્રી સહજાનંદ સુવર્ણ સુખસૈયા મહોત્સવ પ્રસંગે આજે છેલ્લા 3 દિવસથી જ્યારે માંડવી મંદિરની અંદર મા ભવ્ય ઉત્સવ થઈ રહ્યો છે, એ પૈકી દિવસે અનેક ઉત્સવો થતા રહે છે. સૌપ્રથમ પહેલા દિવસે જન્મોત્સવ થયો, બીજા દિવસે મહારાજનું જ્યારે કચ્છની અંદર સૌપ્રથમ આગમન મહોત્સવ થયો, આજે જ ફૂલ દોલસ ઉત્સવ થયો, અને આજે રાત્રે જ્યારે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ કોડાપુલ દ્વારા ભવ્યથી ભવ્ય અને ક્યારે પણ હજારો માણસોને જોવા ન મળ્યો હોય એવો દિવ્ય બાળકો દ્વારા એક આનંદિક કાર્યક્રમ જોવા મળ્યો, અને એની અંદર પણ અનેક શિખામણ જે આપતી હોય. આજે સનાતન સંસ્કૃતિની અંદર જ્યારે ક્યાંક ઉણપ દેખાય છે, ક્યાંક મંદિરો એવા જેવા સ્થાનો છે કે જેવા સ્થાનોની અંદર જ્યારે વિધર્મીઓ દ્વારા એ સ્થાનોને ભ્રષ્ટ કરવાના જે પ્રહારો થઈ રહ્યા છે, ત્યારે એવી શિખામણોના અનેક રૂપકો સ્વામિના ગુરુકુળ કોડાપુલ દ્વારા રજૂ કરવામાં આવ્યા, અને એનું સર્વે સંચાલન શાસ્ત્રી સ્વામી કૃષ્ણજીવનદાસજી સ્વામી અને શાસ્ત્રી સ્વામી ઉત્તમચરણદાસજી સ્વામી દ્વારા થયેલું. અને વિશેષમાં કે આવતીકાલે જે સહજાનંદ સુવર્ણ સુખસૈયા મહોત્સવ છે, એ પ્રસંગે ભવ્યથી ભવ્ય માંડવીની અંદર પણ ક્યારે પણ માંડવીના પ્રજાજનોને જોવા ન મળી હોય એ રીતે ગજરાજ શોભાયાત્રા કાઢવામાં આવશે, અને સૌ પ્રથમવાર માંડવીની અંદર સહજાનંદ સ્વામી અમારા ભગવાન સ્વામિનારાયણ હાથી ઉપર બેસી અને આખી માંડવીની અંદર માંડવીના ભક્તજનોને દર્શન આપતા સૌ પ્રથમ પહેલીવાર જ્યારે ગુજરાત શોભાયાત્રાનું આયોજન થયું છે, ત્યારે આવતીકાલે પણ હજારો માણસોનો સમુદાય આ પ્રસંગે ઉમટશે. અને વિશેષમાં કે આ પ્રસંગની અંદર પણ માત્ર ધાર્મિક નહીં પરંતુ દુષ્કાળનો સમય છે, એવા સમયની અંદર પણ આજે સવારના ભાગની અંદર હરિકૃષ્ણ મહારાજની સુવર્ણ તુલા મહોત્સવ કરવામાં આવી, અને એની અંદર પણ જે હરિભક્તો દ્વારા સુવર્ણ દાન કરવામાં આવ્યું એ સર્વે દ્વાન ગાયોના ઘાસચારા માટે ઉપયોગ કરવામાં આવશે એવું માંડવી મંદિરના કોઠારી શાસ્ત્રી સ્વામી સુખદેવ સ્વરૂપદાસજી સ્વામીએ પણ સર્વે પ્રજાજનોને જણાવ્યું હતું. અસ્તુ, જય સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ કોડાપુલના વિદ્યાર્થીઓ ખૂબ મહેનત કરી, તનતોડ મહેનત કરી, અને પોતાની જે પાસે કળા અને પોતાનું જે કૌતુક એ આ સાંસ્કૃતિક પ્રોગ્રામ કાર્યક્રમ દ્વારા આપ સૌને બતાવ્યું, અને આશા રાખું છું કે આવો કાર્યક્રમ કદાચ આપ પહેલી વખત નિહાળ્યો હશે, ખૂબ આનંદ થયો હશે. આપણે બસ ગુરુકુળની અંદર બાળકોની આ તમામ પ્રવૃત્તિઓમાં આ એક પણ પ્રવૃત્તિ છે, સાંસ્કૃતિક પ્રોગ્રામ બાળકો તૈયાર કરી અને લોકોની સમક્ષ રજૂ કરતા હોય છે. ગુરુકુળને 20 વર્ષ થયા, 20 વર્ષથી ગુરુકુળ ચાલી રહ્યું છે, કાર્યરત છે, અને આવા તો અનેકવિધ સાંસ્કૃતિક પ્રોગ્રામો બાળકો કરતા હોય છે. અસ્તુ, જય સ્વામિનારાયણ. હસ્તી બ્યુટી વર્લ્ડ આપની સુંદરતાને વધુ નિખારવા માટે ભુજ શહેરમાં પ્રસ્તુત છે. હસ્તી બ્યુટી વર્લ્ડ, અહીં આપની સુંદરતાના નિખાર માટે વિવિધ ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. બ્રાઇડલ મેકઅપ, શાઇડર મેકઅપ કરી આપવામાં આવશે. રમજાન સ્પેશિયલ ઓફર, મેરેજ સિઝન સ્પેશિયલ ઓફર, હોમ સર્વિસ આપવામાં આવશે. હેર સ્મૂથનિંગ, સ્ટ્રેટનિંગ પણ કરી આપવામાં આવશે. કેરાટીન હેર માત્ર 2500 થી શરૂ. સ્પેશિયલ કોમ્બો પેકેજ 999 માં શરૂ. વેકેશન નિમિત્તે પાર્લર કોર્સમાં ફૂલ ટાઈમ ટ્રેનિંગ આપવામાં આવશે. તો એકવાર જરૂર મુલાકાત લો. હસ્તી બ્યુટી વર્લ્ડ, ફક્ત મહિલાઓ માટે. દીતિ આર્કેડ શોપ નંબર 1, ફર્સ્ટ ફ્લોર,
ભાદરકા હોસ્પિટલની બાજુમાં હોસ્પિટલ રોડ ભુજ કચ્છ. મોબાઈલ નંબર 7874862894.